નમસ્કાર મિત્રો, જય શ્રી રાજપૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આજે આપણે તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતે ચેન્જ કરવું એ જોઈએ, જે તમે અમુક સેકન્ડની અંદર તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકશો. તો આ આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો તો જ તમને ખબર પડશે, નહીં તો ખબર નહીં પડે. તો ચાલો આપણે આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ. મિત્રો, આપણે આપણા મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છીએ. આપણે ગૂગલ ક્રોમ ખોલવાનું રહેશે. પછી ઉપર જે ત્રણ ડોટ દેખાય છે આપણે એની ઉપર ક્લિક કરીએ, અને જે નીચે ડેસ્કટોપ સાઇટ લખેલી આવે છે એની ઉપર, એની બાજુમાં જે બોક્સ છે આપણે એની ઉપર ક્લિક કરીને કરશું તો આપણી સામે આવું પેજ કંઈક આવશે. આપણે મોબાઈલની સ્ક્રીનમાં એવું દેખાશે કે આપણે આપણા પીસીમાં અથવા કે લેપટોપમાં ખોલ્યું હોય ગૂગલ ક્રોમ. પછી એની ઉપર જઈને આવી રીતના સર્ચ કરવાનું રહેશે, રિમૂવ બીજી. હું સર્ચ કરી સર્ચ દબાવી દેવાનું પછી બટન. પછી સૌથી ઉપર જે લિંક આવે, રિમૂવ બેકગ્રાઉન્ડ ફ્રોમ ઇમેજ રિમૂવ બીજી, એની ઉપર ક્લિક કરીએ. પછી તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય તમારા ફોટાનું ગમે તે, તો અહીંયા અપલોડ ઇમેજ લખેલું છે, આપણે એની ઉપર ક્લિક કરીએ. પછી બ્રાઉઝમાં જવાનું અહીંયાથી. પછી તમારે જે ફોટો લેવો એ લઈ શકો છો. મારે આ ફોટો લેવો છે એટલે મેં આ ફોટો લીધો. તમે જોઈ શકો છો મિત્રો, ઓટોમેટિક આ એપ આ લિંક તમને કટ કરીને આપી દેશે બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને. પછી જો ગમે તે વધારાનું કપાઈ જાય આવી રીતે કે વધારાનું આવી જાય તો આપણે, અથવા કે તમારે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય આનું, તો આપણે ડાઉનલોડ લખેલું છે એની નીચે એડિટ લખેલું છે, આપણે એડિટ ઉપર ક્લિક કરીએ. પછી અહીંયા ઇરેઝ અને રિસ્ટોર લખેલું છે, આપણે એની ઉપર ક્લિક કરીએ. અને પછી જો તમારે વધારાનું આવ્યું હોય તો એને ઇરેઝ કરવું હોય તો આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે ઇરેઝ, અને વધારાનું ના આવ્યું હોય અને વધારાનું કપાઈ ગયું હોય તો આપણે રિસ્ટોર ઉપર ક્લિક કરવાનું રહેશે. તો રિસ્ટોર ઉપર ક્લિક કરીને તમે અહીંથી ગમે તે તમારી સેટિંગ પણ કરી શકો છો અને વધારે કે ઓછું પણ કરી શકાય. તમારે આટલું રાખવું છે. હવે બ્રશ સાઇઝ પણ અહીંથી તમે ઓછી કે વધારે કરી શકો છો. આને વધારવું હોય તો આને તમે વધારી શકો આવી રીતે. હવે હું અહીંથી આને આવી રીતના બ્રશ કરું એટલે થઈ ગયું. તમારે જો પહેલાં અહીંયા હાથ થોડો કપાવેલો આવતો હતો, પણ અત્યારે એ હાથ કપાવેલો આવતો નથી. તો હવે આપણે તમારે બેકગ્રાઉન્ડ હવે ચેન્જ કરવું હોય તો ઇરેઝ એન્ડ રિસ્ટોરની બાજુમાં જે બેકગ્રાઉન્ડ લખેલું છે આપણે એની ઉપર ક્લિક કરીએ. પછી અહીંયા પાછળ બેકગ્રાઉન્ડ રાખવું હોય તો અહીંયા પણ આવશે, અને જો તમારે પાછળ પ્લેન કલર રાખવો હોય તો અહીંયા કલર લખેલું છે, આપણે એની ઉપર ક્લિક કરીએ. પછી અહીંયા બધા કલર આવશે, બ્લેક, બ્રાઉન, ઓરેન્જ, બ્લુ. પછી વધારે કલર લેવા હોય તમારે તો તમારે અહીંયા ઉપર જે બધા કલર મિક્સ છે આપણે એની ઉપર ક્લિક કરીએ, અને પછી તમારે અહીંથી જે કલર લેવા હોય તે તમે લઈ શકો છો. મારે આવી રીતે કલર લેવો છે, તમે એવો કલર લઈ લીધો. તમે જોઈ શકો છો મિત્રો, હવે મારે પાછળ કલરિંગ બેકગ્રાઉન્ડ રાખવું છે કે માઉન્ટેન નેચરલ સીન, તો આપણે ફોટો લખેલું છે આપણે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી તમે જોઈ શકો છો મિત્રો, પહેલા ફોટા ઉપર ક્લિક કરું એટલે મારું બેકગ્રાઉન્ડ પાછળનું ચેન્જ થઈ ગયું છે મિત્રો. પછી મારે આ બેકગ્રાઉન્ડ લેવું છે તો મેં એની ઉપર ક્લિક કર્યો તો એ પણ ચેન્જ થઈ ગયું. પછી મારે આ લેવું છે તો મેં એની ઉપર ક્લિક કર્યું તો મારે એ પણ ચેન્જ થઈ ગયો. હવે તમારે તમારા ફોટામાં, તમારી ગેલેરીમાં ગમે તે ફોટો હોય એને તમારે બેકગ્રાઉન્ડમાં મૂકવો હોય તો તમારે અહીંયા લખેલું હશે સિલેક્ટ ફોટો, આપણે એની ઉપર ક્લિક કરીએ. પછી બ્રાઉઝ લખેલું છે, આપણે એની ઉપર ક્લિક કરીએ. અને જો મારે આવો માઉન્ટેનવાળો લેવો હોય તો હું માઉન્ટેન ઉપર ક્લિક કરું એવા ઇમેજ ઉપર, એટલે તમે જોઈ શકો છો મિત્રો મારું ઇમેજ માઉન્ટેનવાળું થઈ ગયું છે. તો હવે તમારે આ તમારું ફાઇનલ હોય બેકગ્રાઉન્ડ, તમે નીચે ડાઉનલોડ લખેલું છે અહીંયા નીચે,
डाउनलोड लखेलू छे, आपणे एनी पर क्लिक करिए तो आ फोटो आपणो डाउनलोड थवानो चालू थई गयो छे। तमारे आ इमेजने डायरेक्ट व्हाट्सएप के फेसबुक में मोकलवो होय के गमे ते मोकलवो होय तो तमारे शेर इमेज करवानी अथवा के तमारा गैलरी में नाखवो होय तो डाउनलोड इमेज अहींया लखेलू छे, आपणे एनी पर क्लिक करिए। पछी अहींया नीचे डाउनलोड नो ऑप्शन आवशे कैंसल अथवा के डाउनलोड, तो आपणे डाउनलोड पर क्लिक करवानो रहेशे। मारो फोटो डाउनलोड थई गयो छे। हवे जो मारे आ माउंटेन वालू नथी राखवू, मारे बीजू राखवू छे, तो पाछा आपणे सिलेक्ट फोटो लखेलू छे आपणे एनी पर क्लिक करिए अने ब्राउज पर क्लिक करिए। तो मारे अत्यारे राखवू छे आ बीच वालो फोटो, तो मैं बीच वाला फोटा पर क्लिक कर्यू। तो तमे जोई शको छो मित्रों आपणो फोटो थई गयो छे। हवे तमारे आने पण डाउनलोड करवो होय तो एवी ज रीते अहींया डाउनलोड लखेलू छे, आपणे एनी पर क्लिक करिए। પછી અહીંયા ડાઉનલોડ ઇમેજ લખેલું છે, ડાઉનલોડ ઇમેજ ઉપર ક્લિક કરીએ અને અહીંથી નીચેથી ડાઉનલોડ આપી દઈએ। તો મિત્રો આ ફોટો પણ આપણો ડાઉનલોડ થઈ ગયો છે। જોયું ને મિત્રો કેટલી સરળ રીતે મેં તમને તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરતા શીખવું। તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું યાદ રાખજો, તો તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે।